विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे धोरण 7 विषय गणित 12मुं चेप्टर बीज गणितीय पदावली में स्वाध्याय 12.2 नो त्रीजो दाखलो गणीशुं, जेमां छे बादबाकी करो। बादबाकी करो एक पदावलीमांथी बीजी पदावली बाद करवानी छे। तो अहीं आपणने सूचना आपेली छे वाई स्क्वेरमांथी -5y² बाद करो, એટલે આમાંથી આ બાદ કરવાનું છે તો વચ્ચે એક માઇનસની નિશાની આવી જશે, વચ્ચે એક માઇનસની નિશાની આવી જશે। અત્યારે હું તમને જે બાદબાકી શીખવાડું છું એ આડી બાદબાકી શીખવાડું છું। આવી રીતે જુઓ, હવે આપણા દાખલાની શરૂઆત થઈ છે। વાય સ્ક્વેર માઇનસ -5y² આમ આપ્યું આપણે કે વાય સ્ક્વેરમાંથી આ બાદ કરવાનો, એટલે એ બેની વચ્ચે માઇનસ નિશાની મૂકવી પડે। હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ગુણાકારના નિયમ પ્રમાણે, આ બે વચ્ચે ગુણાકાર છે, જુઓ માઇનસ માઇનસ વચ્ચે ગુણાકાર છે, તો માઇનસ માઇનસ પ્લસ થાય, આ તમારે યાદ રાખવું પડે। તો અહીંયા વાય સ્ક્વેર પ્લસ 5y² તો હવે વાય સ્ક્વેરે પ્લસ છે અને 5y² પ્લસ છે, બંને પદની નિશાની પ્લસ પ્લસ બેની નિશાની સરખી એટલે સરવાળો થાય। તો અહીંયા 5y² છે અને અહીંયા y² એટલે એક વખત છે, તો કુલ 6 વખત થઈ જાય, એટલે અહીંયા આપણે લખવાનું 6y² એવી જ રીતે બીજો દાખલો જોઈએ તો માઇનસ 12xy પહેલું પદ આપ્યું છે, માઇનસ 12xy એમાંથી 6xy બાદ કરવાના, એટલે આ પહેલું પદ આ બીજું પદ એની વચ્ચે માઇનસ નિશાની મૂકવાની, બાદ કરવાનું એટલે આવી રીતે। હવે તમે જોઈ શકો બંને પદની નિશાની સરખી છે, પહેલા પદની નિશાની માઇનસ છે, બીજાની માઇનસ છે, જો અહીંયા પદ અલગ પડે છે, આની જેમ નથી બે ભેગા માઇનસ માઇનસ એમ, તો આવી રીતે હોય માઇનસ માઇનસ તો એની નિશાની પ્લસ થઈ જાય, પણ અહીંયા પહેલાં પદની નિશાની માઇનસ છે, બીજા પદની માઇનસ છે, એટલે બંને પદની નિશાની સરખી ગણાય, સરખી નિશાની હોય એટલે એને સરવાળો થાય, સજાતીય પદ છે, જોજો પાછા xy એટલે સજાતીય પદ, એટલે સરખી નિશાની છે એટલે સરવાળો થાય। તો 12 ને 6 અઢાર xy, પાછળ xy તો લગાડી જ દેવાનું, 18xy અને નિશાની મોટા પદની એટલે -3। હવે પહેલું પદ આપ્યું છે a + b, એમાંથી આપણે a - b બાદ કરવાનું છે, a + b માંથી a - b બાદ કરવાનું છે, માઇનસ a + b, હવે કૌંસ છોડવો પડે, તો પહેલાં કૌંસ છોડીએ એટલે માઇનસ આગળ હોવાથી માઇનસ a અને માઇનસ માઇનસ બે નિશાની હારે આવે માઇનસ માઇનસ એટલે એ પ્લસ થઈ જાય, અગાઉ તમને કીધું એ પ્રમાણે। હવે એ પ્લસ છે ને એ માઇનસ છે તો આ ઉડી જાય, અને બી બે જગ્યાએ પ્લસ જ છે, જો બીની નિશાની અહીંયા પ્લસ અહીંયા પ્લસ, તો બંને જગ્યાએ પ્લસ છે તો સરવાળો થાય, અહીંયા એક વખત અહીંયા એક વખત, તો કુલ 2 વખત થઈ જાય, એટલે અહીંયા લખાય 2b સજાતીય પદ એટલે સરવાળો થાય, અહીંયા એક વખત અહીંયા એક વખત, ને સરવાળો કરવાનો છે, સરવાળો કરવાનો હોય ત્યારે સંખ્યા આગળ વધે અહીંયા સહગુણકમાં 2b। એવી જ રીતે જુઓ, પેલું આ પદ આપ્યું છે આપણને, એમાંથી આ પદ આપણે બાદ કરવાનું છે, બાદ કરવાનું છે એટલે વચ્ચે માઇનસની નિશાની મૂકી દેવાની, માઇનસની નિશાની, હવે કૌંસ છોડવાનું, તો 5b આવે, પહેલાં આનો ગુણાકાર અહીંયા કરું 5b માઇનસ, હવે એનો ગુણાકાર અહીંયા કરું એટલે ab, હવે આ એનો ગુણાકાર અહીંયા કરું, આગળ માઇનસ છે તો માઇનસ ab અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ અને એનો ગુણાકાર 5 સાથે કરવું એટલે 5 આગળ લખવાના,
એટલે 5 એ આમ લખવાનું. તો આ પહેલું પદ 5 બી, હવે બી વાળું સિંગલ, એકલું પદ એ કોઈ નથી, જુઓ આ છે પણ એ બી વાળું છે, આ એ બી વાળું છે, એટલે આ બે સજાતીય પદ કહેવાય. પણ 5 બી અને 5 એ આ એક એક વખત જ છે, એટલે પહેલાં હું 5 બી લખી નાખું, પછી આ 5 એ લખી નાખું, આગળ નિશાની પ્લસ છે એટલે પ્લસ રાખીશ. હવે એ બીની નિશાની માઇનસ, અહીંયા માઇનસ, એટલે બેની નિશાની સરખી છે, અને સરખી નિશાની હોય તો સરવાળો થાય, સરખી નિશાની હોય તો સરવાળો થાય, એટલે અહીંયા એક વખત છે, અહીંયા એક વખત છે, એટલે બે વખત થઈ ગઈ 2AB, અને નિશાની માઇનસની રહી. જેમ જેમ આગળ વધશું એમ થોડીક ગણતરી અઘરી આવતી જશે, અને પહેલા દાખલાથી જો ગણતરીમાં વ્યવસ્થિત ધ્યાન રાખીને ગણતરી સમજેલી હશે તો વાંધો નહીં આવે. પાંચમો દાખલો જોઈએ આપણે. હવે હું તમને અહીંથી ઊભી બાદબાકી શીખવાડીશ. 4m² માઇનસ 3mn પ્લસ 5, પહેલી બહુપદી જે આપી છે મેં પહેલાં લખી નાખી, આ પહેલી બહુપદી, એમાંથી આપણે બીજી બહુપદી બાદ કરવાની છે, એમાંથી આપણે બીજી બહુપદી બાદ કરવાની છે. તો બીજી બહુપદી બાદ કરવી છે તો બાદ કરવી હોય ત્યારે હંમેશા તમારે યાદ રાખવાનું કે નિશાની બદલી જાય, નિશાની બદલી જાય, જે બીજી બહુપદી છે તેની નિશાની બદલાવી નાખવાની. હવે ધારો કે મારે જો આ બહુપદી બાદ કરવી છે, તો આ બહુપદી બાદ કરવી હોય તો માઇનસ m² છે તો ઈ પ્લસ થઈ જશે, બાદ કરવી છે એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે નિશાની બદલાવી નાખવાની, m² પદની નીચે આ m² વાળું મૂકી દેવાનું, પણ પ્લસમાં આવશે, પ્લસ m². હવે mn વાળું પદ mnની નીચે આવે, 5mn, mn વાળું પદ mnની નીચે, પણ નિશાની શું, તો કે નિશાની તો બદલાવીને લખવાની છે એટલે અહીંયા પ્લસ છે તો હું અહીંયા માઇનસ કરીશ, કારણ કે એક બહુપદીમાંથી મારે બીજી બાદ કરવાની છે. આવડિયા જે પ્રથમ પદાવલી આપેલી છે ઈ એમનમ, એમાંથી બીજી બહુપદી બીજી પદાવલી બાદ કરવાની છે, એટલે બાદ કરવાની છે તો આ બે નિશાની બદલાવીને લખવાનું. હવે એક આડો લીટો કરી નાખું. હવે 5 તો અચળ પદ એમનમ જ છે એટલે 5mn લખી નાખું છું. હવે અહીંયા જો આની આગળ પ્લસ, અહીંયા પ્લસ, m² એટલે આ બંને સજાતીય પદ કહેવાય, m² સજાતીય પદ, અહીંયા 4 અને અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, તો 4 ને 1 5, બેની નિશાની પ્લસ પ્લસ છે, અહીંયા પ્લસ અહીંયા પ્લસ એટલે સરવાળો થાય, તો 4 ને 1 5 એટલે 5m² આવે. એવી જ રીતે અહીંયા જુઓ mn પ્લસ સજાતીય પદ છે એટલે સરવાળો બાદબાકી થાય. હવે આની નિશાની માઇનસ, આની નિશાની માઇનસ, બેની સરખી, સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો, સરખી નિશાની હોય તો સરવાળો થાય, અને નિશાની મોટા પદની એટલે કે માઇનસ. આવી રીતે હવે એના પછી જોઈએ 5x-10, આ પહેલાં લખી નાખું છું. હવે એમાંથી જો આ પહેલી પદાવલી છે એમાંથી આ બીજી બાદ કરવાની છે, બાદ કરવાની છે એટલે ફરી પાછું યાદ કરો નિશાની બદલાવી નાખવાની, તો x² એની આગળ માઇનસ છે તો પ્લસ કરી નાખવાના x² પણ x² વાળું તો પદ જ આમાં નથી તો અહીં છૂટું લખી નાખવું x² વાળું પદ અહીંયા પ્લસ કરી. હવે 10x એટલે x વાળું પદ ગોતવાનું તો આ x વાળા પદની નીચે હું અહીંયા 10x મૂકી દઉં પણ અહીંયા પ્લસ છે તો મારે માઇનસ કરીને મૂકવાનું. પછી માઇનસ 5 એટલે અચળ પદ તો અચળની નીચે અચળ મૂકી દઉં 5, અહીંયા માઇનસ છે તો અહીંયા મારે પ્લસ કરવાના, તો આવી રીતે ગોઠવણી કરવાની. હવે x² વાળું પદ તો એક જ છે તો x² મૂકી દો. હવે 5x ની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય તો અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે એટલે બાદબાકી થાય. એકની નિશાની પ્લસ છે, એકની માઇનસ છે, એટલે અલગ અલગ નિશાની થઈ, અને અલગ અલગ નિશાની હોય
एटले बादबाकी करवानी। तो दस एक्स माथी पांच एक्स बात करूँ एटले दस माथी पांच बात करूँ तो पांच आवे अने पाछळ एक्स लगाड़ी देवाना। मोटू कोण तो के दस, एनी निशानी माइनस तो अहीं माइनस मोटानी निशानी आवे। एवी ज रीते अहीं अचळ पद में अहीं दस छे अहीं पांच छे, एकनी निशानी माइनस एकनी प्लस अलग अलग निशानी एटले बादबाकी थाय। तो दस माथी पांच बात करो तो दस माथी पांच बात करिए एटले पांच आवे अने मोटी संख्यानी निशानी आवे। हमेशा आ वस्तु याद राखवानी एटले गणतरी आपणा माटे एकदम सरळ बने। फरी पाछू एम ज थ्री ए बी पहला लखी नाखू, माइनस टू ए स्क्वेर माइनस टू बी स्क्वेर, पहली पदावली तो एमने लखी ज नाखवानी। हवे एमांथी आ बीजी बात करवी छे तो बाद करवी होय एना दरेक पदनी निशानी बदली जाए बाद बाकी थती होय त्यां। तो आ फाइव ए स्क्वेर, ए स्क्वेर ने नीचे ए स्क्वेर लखवानू, फाइव ए स्क्वेर आम આગળ કાંઈ નથી તો માઇનસ કરીને લખવાનું, કારણ કે કાંઈ ન હોય તો અહીંયા પ્લસ હોય એટલે અહીંયા માઇનસ કરવું પડે। હવે એ બી વાળું પદ એ બી વાળા પદની નીચે મૂકવાનું, તો અહીંયા સેવન એ બી, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ કરીને લખવાનું। બી સ્ક્વેર વાળું પદ બી સ્ક્વેર વાળા પદની નીચે લખી નાખો, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ કરીને લખો। હવે એક આડી લીટી કરી નાખીએ અહીંયા, ए बी वाळू पद ए बी वाळा पदनी नीचे सजातीय पद कहेवाय एटले सरवाळो बादबाकी थाय, अहींया प्लस छे अने अहींया प्लस, सरखी निशानी, सरखी निशानी। तो सरखी निशानी होय तो आपणे जाणीए छीए के सरवाळो थाय, तो सात ने त्रण दस, एनी पाछळ ए बी लगाड़ी देवानुं। अहींया जो ए स्क्वेर वाळू पद, ए स्क्वेर वाळू पद सजातीय पद, अहींया माइनस अहींया माइनस, બે જગ્યાએ માઇનસ માઇનસ એટલે સરખી નિશાની, સરખી નિશાની હોય તો સરવાળો થાય એટલે અહીંયા પાંચને બે સાત, સેવન એ સ્ક્વેર, અને નિશાની મોટી સંખ્યાની તો ક્યાંય માઇનસ। એવી જ રીતે બી સ્ક્વેરવાળા પદની નીચે બી સ્ક્વેરવાળું પદ સજાતીય પદ કહેવાય, આની નિશાની માઇનસ આની નિશાનીને માઇનસ, બેની નિશાની માઇનસ તો સરવાળો થાય, સરખી નિશાની છે એટલે પાંચને બે સાત, સેવન બી સ્ક્વેર, અને નિશાની મોટી સંખ્યાની રીએ માઇનસ। હવે ફાઇવ પી સ્ક્વેર પ્લસ થ્રી ક્યુ સ્ક્વેર માઇનસ પી ક્યુ, પહેલી પદાવલી તો એમને લખી નાખવાની છે। હવે બીજી પદાવલીની ગોઠવણી કરીએ તો પી ક્યુ વાળું પદ પી ક્યુ વાળું પદ પી ક્યુ વાળા પદની નીચે એટલે અહીંયા ફોર પી ક્યુ મૂકી દઉં, અને બાદબાકી કરવાની છે એટલે આગળ કાંઈ ન હોય તો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરીને લખવાનું। ક્યુ સ્ક્વેર વાળું પદ ક્યુ સ્ક્વેરને નીચે મૂકવાનું, જો આમ ગોઠવવું પડે ક્યુ સ્ક્વેર વાળું પદ ક્યુ સ્ક્વેર વાળા પદની નીચે અહીંયા માઇનસ છે તો પ્લસ કરીને લખો। પી સ્ક્વેર વાળું પદ પી સ્ક્વેર વાળા પદની નીચે અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ કરીને લખો। હવે બે નિશાની સરખી હોય, અગાઉના દાખલાઓમાં તમને મેં સમજાવ્યું કે બંને નિશાની સરખી હોય એટલે સરવાળો થાય તો પાંચને ત્રણ આઠ, એટ પી સ્ક્વેર, અને પ્લસ હોય તો આગળ પ્લસ જ રહીએ। અહીંયા એમ જ છે, બેની નિશાની સરખી છે એટલે સરવાળો થાય પાંચને ત્રણ આઠ, એટ ક્યુ સ્ક્વેર, અહીંયા બંને નિશાની સરખી જ છે પણ નિશાની માઇનસ છે બે જગ્યાએ એટલે માઇનસ, મોટી સંખ્યાની નિશાની, અહીંયા એક વખત ને અહીંયા ચાર વખત એટલે પાંચ વખત, ફાઇવ પી ક્યુ।